गुड मॉर्निंग फ्रेंड्स, हाउ आर यू? ऑल वेल? ओके विद्यार्थी मित्रों, भौतिक विज्ञान विषय जे छे एमां आपणे चेप्टर नंबर 6 धोरण 12 साइंसनी अंदर भणी रह्या छीए विद्युत चुंबकीय प्रेरण। એમાં આપણે ઉદાહરણના દાખલા 6.8 સુધી જોયું હતું। આજે આપણે સ્વાધ્યાયના દાખલા ગણવાનો છે, પ્રયત્ન કરીએ। તો આપણે 6.2થી સ્ટાર્ટ કરીએ છીએ। 6.1 જે છે લેન્જના નિયમ ઉપર આધારિત છે, ગણવાનો પ્રયત્ન કરજો, બરાબર છે। સિમ્પલ લેન્જનો નિયમ લાગુ પાડવાનો છે। આપણને ખબર છે લેન્જના નિયમ મુજબ શું થાય છે, એ તો કે લેન્જનો નિયમ જે છે એ શું કરે છે ભાઈ, તો કે જેના લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થાય એનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એવી દિશામાં પ્રેરિત EMF મળે, બરાબર। ચાલો અહીંયા આપણે સ્વાધ્યાયનો બીજો દાખલો બાળકો આપણને આપ્યો છે, એમાં કહ્યું છે કે પ્રેરિત વિદ્યુતપ્રવાહની દિશા નક્કી કરવા માટે લેન્જના નિયમનો ઉપયોગ કરો। એક અનિયમિત આકારના તારને વર્તુળાકારમાં ફેરવાય છે। અહીંયા પહેલાની અંદર ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે, આમાં અનિયમિત આકારનું એક લૂપ આપ્યું છે, એવું અમીબા આકારનું એ લૂપનું નામ આપ્યું છે ABCD, બરાબર છે। એ અનિયમિત આકારમાંથી વર્તુળમાં ફેરવાય તો લેન્જના નિયમનો ઉપયોગ કરી અને આપણે એની વિદ્યુત પ્રવાહની દિશા બાળકો નક્કી કરવી છે। તો તમે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ લેન્જના નિયમ મુજબ જો વર્તુળાકાર લૂપમાં ફેરવાય તો અહીંયા ફ્લક્સ ફાય બરાબર BA cos θ થાય। લૂપ ચુંબકીય ક્ષેત્રમાં સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ જ છે, એટલે થીટા કેટલો થશે? 0। તેથી એ વધતા, બરાબર સમજો, એ વધતા ફ્લક્સ ફાય વધશે, કારણ કે વર્તુળાકાર લૂપમાં ફેરવાશે એટલે એનું ક્ષેત્રફળ વધશે। હવે ફાય વધે તો EMF એવી દિશામાં પ્રેરિત થાય કે જેથી ફ્લક્સ ફાય ઘટશે, તેથી EMFની દિશા ચુંબકીય ક્ષેત્રની ક્યાં હશે? વિરુદ્ધ દિશામાં। તો ઉત્પન્ન થયેલું ચુંબકીય ક્ષેત્ર અત્યારે બહારની તરફ છે, તો અહીં અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય તો આમાંથી પ્રવાહ દિશામાં પસાર થશે। મતલબ જો આ વર્તુળાકાર લૂપમાં ફેરવાઈ જાય તો આમ પ્રવાહ પસાર થાય। આમ પ્રવાહ એટલે સમઘડી, સમઘડી એટલે આની EMFની દિશા, પ્રવાહ કઈ દિશામાં પસાર થશે? તો કે અહીંયા પસાર થતો પ્રવાહ જે છે એ લૂપ મુજબ તમે જોવા જાઓ તો આમ પ્રવાહ પસાર થશે, ADCBA માર્ગે પ્રવાહ પસાર થશે। રેડી બાળકો? ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે તો ક્યાં પ્રવાહ પસાર થશે? અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર મળે એ રીતે લૂપમાં વર્તુળમાંથી પ્રવાહ પસાર થવો જોઈએ, એટલે એનો પ્રવાહનો માર્ગ મળશે તમને ADCBA। બીજા દાખલાની અંદર તમને ચુંબકીય ક્ષેત્ર એ જ રીતે આપ્યું છે, બીજા પોઈન્ટની અંદર એમાં શું છે ભાઈ, તો કે વર્તુળાકાર લૂપ છે ને એને ફેરવવાનું છે। જો એમાં તમને એમ કીધું છે કે ભાઈ એક વર્તુળાકાર ગાળો એક પાતળા સીધા તારમાં રૂપાંતરિત થાય, તો સીધા તારમાં રૂપાંતરિત થશે તો અહીંયા આ વર્તુળ અવળું હતું, બરાબર। એ વર્તુળના બિંદુ તમને આપ્યા છે A B C અને D। હવે સીધા તારમાં પરાવર્તિત થાય એટલે એવું આપણને સમજાયું કે આમ ભાઈનો તારમાંનો કહે, તો આ બિંદુ જે છે એને આપણે A' કહી દઈએ, આ B' કહી દઈએ, આ C' અને આ D'। હવે અહીંયા તમે જોવા જાઓ બાળકો તો લૂપનું ક્ષેત્રફળ ઘટ્યું છે, મતલબ લૂપમાંથી સળીઓ બનતા અહીં ક્ષેત્રફળ ઉપર જ આધાર રાખે ફ્લક્સ, તો ક્ષેત્રફળ ઘટશે। આ ક્ષેત્રફળ ઘટશે ને એટલે ફ્લક્સ ફાય વધશે, સોરી ફાય ઘટશે, કાં તો કે ફાય બરાબર BA પરથી ચુંબકીય એ થીટા તો બેયનો 0 જ થશે, ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે। હવે EMF પ્રેરિત પ્રવાહ એવી દિશામાં થશે, તેથી EMFની દિશા ક્યાં હશે ભાઈ? EMFની દિશા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં।
તો અહીંયા ઈએમએફ કઈ દિશામાં પ્રેરિત થશે? ચાલો જુઓ, અહીંયા ઈએમએફની દિશાની વિરુદ્ધ દિશામાં જશે એટલે ચુંબકીય ક્ષેત્ર બહાર છે, અંદરની તરફ લાલ લૂપમાંથી પ્રવાહમાં પસાર થશે. તો કે આવ્યો? બી ડેશ, સી ડેશ, ડી ડેશ, એ ડેશ, બી ડેશ, વિરુદ્ધ દિશામાંથી પ્રવાહ પસાર થશે. ખ્યાલ આવી ગયો? ચાલો આ દાખલો હતો બીજો. હવે દાખલા નંબર 3 આપણે વચ્ચે ગણેલો છે, બરાબર. ચાલો જોઈ લઈએ, પછી ઉદાહરણ નંબર 4 જોઈ. ચાલો સ્વાધ્યાયનો દાખલો, ઉદાહરણ નહીં પણ સ્વાધ્યાયનો દાખલો 6.4. 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુવાળા એક નાનો કાપો ધરાવતા એક લંબચોરસ તાર ને નો ગાળો 0.3 ટેસ્લાની તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં ગાળાને લંબ દિશામાં એક સમાન ચુંબકીય વિસ્તારમાંથી બહારની તરફ ગતિ કરી રહ્યો છે. એટલે આ જે છે એ ચુંબકીય ક્ષેત્ર છે. એ ચુંબકીય ક્ષેત્ર ધારો કે આપણને અંદરની તરફ આપ્યું છે, રાઈટ. આ ચુંબકીય ક્ષેત્ર અંદરની ડાયરેક્શનમાં છે. અહીંયા એક તમને લૂપ આપ્યું છે, એ 8x2 સેન્ટીમીટરનો એક કાપાવાળો ગાળો છે. એટલે આમ વિચારીએ તો આવો એક ગાળો આપ્યો છે, એમાં કાપો છે, ખાચ છે છે જાવો. આની જે આ લેન્થ છે એ 8 સેન્ટીમીટર છે, બરાબર, સમજો બાળકો. અને આ 2 સેન્ટીમીટર છે, બરાબર. તો ગાળો બહાર નીકળે છે એટલે ગાળાને બે રીતે ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢી શકો. એક આમ ખેંચીને બહાર કાઢું અને બીજું આ એ જ ગાળો છે એને હું આ રીતે ખેંચીને બહાર કાઢી શકું. આ એનો ખાચ છે તો આ પણ ખબર, 8 સેન્ટીમીટર. એક આમ ખેંચીને બહાર કાઢી શકું. આનો વેગ તમને આપ્યો છે 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. આનો વેગ આપ્યો છે 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તો અહીંયા વેગ આપી દીધો છે v = 1 સેન્ટીમીટર પર સેકન્ડ. એટલે તમે વેગ મેળવો તો 10^-2 મીટરના સેન્ટીમીટર એટલો થાય. ગાળાની લંબાઈ L = 8 સેન્ટીમીટર છે અને પહોળાઈ B = 2 સેન્ટીમીટર છે. તો લાંબી બાજુને અને ગાળાની ટૂંકી બાજુને લંબ દિશા તરફના હોય એના વેગ, તો કાપના છેડા વચ્ચે ઉદ્ભવતું EMF, આ એક્ષણીય જ થઈ ગયું, સમજી લે, વચ્ચે કાપો એટલે, બરાબર. તો એ ગતિ કરે તો ઉત્પન્ન થતું EMF આપણે શોધવાનું છે. ક્યાં ક્યાં ગાળામાં, બરાબર, સમજો. પેલું, આને આમ મારે બહાર કાઢવો છે તો કેટલી લેન્થ બહાર કાઢવી પડશે? 8 સેન્ટીમીટર ગતિ કરશે. કેટલું? 8 સેન્ટીમીટર ગતિ કરશે ત્યારે બહાર નીકળશે. અને આ કેટલું ગતિ કરશે? 2 સેન્ટીમીટર જેટલો ભાગ. આપણે એવું વિચારીએ કે આ હાવ છેડાના ભાગ ઉપર છે ચુંબકીય ક્ષેત્રમાં, અહીંયા અહીંથી બહાર કાઢવું છે. તો આપણે આને બહાર કાઢવા માટે કેટલું અંતર કાપવું પડશે? 8 સેન્ટીમીટર. અને આ ભાગને બહાર કાઢવા માટે કેટલું અંતર કાપવું પડશે? તો હવે પેલો કેસ, બરાબર, પેલું આપણને આપ્યું છે એ લાંબી બાજુને, લાંબી બાજુને એટલે આ આપણે આ લાંબી બાજુ આમ લાંબી બાજુને અનુલક્ષીને EMF શોધવાનું છે. તો EMF = સૂત્ર શું થશે? BVL પરથી આપણે પ્રત્યેક કિસ્સામાં એનો વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે EMF શોધ્યા પછી એનો સમય શોધવાનો છે. પહેલાં તો આપણે EMF શોધી લઈએ. E = B. બી કેટલું આપણને આપ્યું છે? ચુંબકીય ક્ષેત્ર આપ્યું હશે, જો 0.3 ટેસ્લા. બી કેટલું છે? 0.3 ટેસ્લા. તો B = 0.3 ટેસ્લા, v 10^-2 અને લાંબી બાજુ એટલે આમ ખેંચ્યો છે તો 8 સેન્ટીમીટર એટલે 10^-2. આનું સાદુરૂપ આપો, 8 × 3 = 24 એટલે 2.4, એને ગુણ્યા 10^-4 વોલ્ટ. ચાલો આનું EMF આપણને મળ્યું 2.4, એને ગુણ્યા 10^-3
चार वोल्ट अने आने एजी आम फेरवू होय तो 0.24 एने गुणिया 10^-3 वोल्ट बराबर 0.24 मिली वोल्ट। आवुं कंई कराय नहीं बराबर, आ तो जस्ट आपणने ख्याल आवे। હવે એના માટે સમય, તો સમયમાં કેટલું અંતર કાપવું પડે? 8 સેન્ટીમીટર। તો વેગ બરાબર અંતરના છેદમાં સમય, એના ઉપરથી આ સમયને હું T1 કહી દઉં, કાપેલું અંતર D1 એના છેદમાં વેગ V, બેનો વેગ સમાન છે, અંતર કાપે 8 સેન્ટીમીટર એટલે 10^-2, વેગ છે એનો 10^-2 એટલે આ ગાળાને બહાર આવતા કેટલી સેકન્ડ લાગે? 8 સેકન્ડ। મતલબ આપણને એમાં કીધું છે જો કે પ્રત્યેક કિસ્સામાં પ્રત્યેક પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે, કારણ કે પ્રેરિત EMF ઉત્પન્ન થયું 8 સેકન્ડ માટે જ રહેશે, કારણ કે 8 સેકન્ડ પછી લૂપ ક્યાં વહી જાય ચુંબકીય ક્ષેત્રની બહાર? લૂપ તો નહીં, આમ તો એ ગાળો થાય ક્યાં નીકળી જશે? ચુંબકીય ક્ષેત્રની બહાર। ચાલો હવે બીજા કેસમાં બી, ટૂંકી બાજુને અનુલક્ષીને અને 2 સેન્ટીમીટર, તો ટૂંકી બાજુને અનુલક્ષીને EMF કેટલું થશે બોલો? ટૂંકી બાજુને અનુલક્ષીને EMF E=BVL, ટૂંકી બાજુની લંબાઈ કેટલી છે? 0.3, વેગ 10^-2 અને આ લંબાઈ 2 સેન્ટીમીટર એટલે 3 × 2 = 6 એટલે 0.6 એને ગુણ્યા 10^-4 વોલ્ટ રેડી, અને હજી ફેરવવું હોય તો આપણે ફેરવી શકીએ, તો 0.06 કરીને વળી પાછા મિલીમાં ફેરવીને કાંઈ ન કરાય। ચાલો તો એના માટે લાગતો સમય, હવે તો એનો સમય V=D/T, એના ઉપરથી સમય T2 કહું, અંતર D2 કહું, વેગ V કહું, તો T2 D આપણે આપ્યું 2 સેન્ટીમીટર અને વેગ આપ્યો 10^-2 એટલે આ શું થયું? 2 સેકન્ડ। તો અહીંયા કેટલા સમયગાળા સુધી EMF પ્રેરિત રહેશે? ટૂંકા ગાળાને બહાર કાઢીએ ત્યારે 2 સેકન્ડ સુધી, સમજાણું? આમ ફટ દે નીકળી જશે એટલું અંતર કાપવાનું ચુંબકીય ક્ષેત્રમાં, ક્લિયર એટલું? ચાલો તો આ તો દાખલા નંબર 6.4, ચાલો આ જોઈ લઈએ। ચાલો સ્વાધ્યાયનો દાખલો છે 6.5। 1 મીટર લાંબા ધાતુના સળિયાને લંબ એના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને, ચાલો સળિયાની લંબાઈ L = 1 મીટર, સળિયાને લંબ તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને એ 400 રેડિયન પ્રતિ સેકન્ડની ઝડપથી કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરાવવામાં આવે છે। આપણે જે ઓલી થિયરી જોઈ હતી ને ચક્રવાળી, આરાની સંખ્યા ઉપર આધાર નહોતો રાખતો, આપણે દાખલો જોયો તો આમ તો EMF માટેનો એના જેવું જ છે। બીજો છેડો વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે બરાબર, તો અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનો અચળ ચુંબકીય ક્ષેત્ર છે, બી બરાબર 0.5 ટેસ્લા। આ કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉત્પન્ન થતા EMFની ગણતરી કરવાની છે બાળકો, રેડી? તો અહીંયા માનો કે તમે વિચારો તો આ લૂપ છે, અહીંયા સળિયો છે, આ એક છેડો અહીંયા ને એક છેડો અહીંયા છે, તો આ ભાગ ગતિ કરે છે, આ ભાગ સ્થિર છે બરાબર, આ આ સળિયો આમ માનો કે ફરતો હોય ને તો આ ગતિ ન કરી, આપણે ચાક ગતિમાં જોઈ ગયા 11મા ધોરણની અંદર કે વર્તુળાકાર ગતિ કરતો કોણ હોય તો એમાં વર્તુળાકાર ગતિ કરતાં બધાય કણો ગતિ કરતા હોય તો સેન્ટરમાં રહેલો કોણ સ્થિર હોય, જેમ જેમ દૂરની તરફ જાવ એનો વેગ વધતો જતો હોય બરાબર। તો અહીંયા આપણે સીધું EMFનું સૂત્ર મૂકવું હોય તો મૂકી શકીએ, આ સળિયો જે છે એ ગતિ કરે છે, તો આપણને કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉત્પન્ન થતા EMFની ગણતરી કરવાની છે આની વચ્ચે, અને P કહી દો, તો અહીં EMFનું સૂત્ર આપણને ખબર જ છે, અહીં કેન્દ્ર અને કેની વચ્ચે આપણને કીધું તે રિંગ વચ્ચે પ્રેરિત EMF, તો પ્રેરિત EMFનું સૂત્ર બાળકો EMF E=1/2 BωR² EMF = 1/2 B આપણને આપ્યું છે 0.5, ઓમેગા આપણને આપી દીધું 400 અને આ એ લંબાઈ શું થઈ ગઈ એની ત્રિજ્યા, તો E =
બસો ગુણ્યા પોઈન્ટ પાંચ એટલે કેટલું થશે? 100 વોલ્ટ. ઓ, દાખલો પૂછાઈ ગયો છે એકવાર, બરાબર. ચાલો, 6.5 જે છે એ એસી જનરેટરને રિલેટેડ છે, એટલે એ થિયરીમાં આપણે જોશું. હવે આવે છે 6.7. ચાલો જુઓ, પૂર્વથી પશ્ચિમ સુધી 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિ સીધો તાર પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલો, એટલે આમ વિચારી રહ્યા આપણે, બરાબર. આ નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ, આ એક તાર છે. હવે આપણને એમ કીધું છે કે એ તાર સીધો તાર 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, એનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે ઓરિઝોન્ટલ ચુંબકીય ક્ષેત્ર HZ ઇઝ ઇક્વલ ટુ HE આવશે ને, ઓરિઝોન્ટલ અર્થ મેગ્નેટિક ફિલ્ડ, બરાબર. ઓઇલો તો ZE, બરાબર, વર્ટિકલ ઘટક. એ ચુંબકીય ક્ષેત્રનો ઘટક આપ્યો છે 0.3, એને ગુણ્યા 10⁻⁴ વેબર પ્રતિ મીટર સ્ક્વેર એટલે ટેસ્લા. સમક્ષિતિજ ઘટકને લંબરૂપે નીચે પડી રહ્યો છે, એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એને લંબરૂપે આ તાર નક્કી, સમક્ષિતિજ ઘટક આમ હોય ને તો એને લંબરૂપે તાર આમ પડે છે. આજે આમ પડતો મતલબ સમક્ષિતિજ ઘટક આમ થયો, બરાબર. એ ચુંબકીય ક્ષેત્રને લંબ તાર પડે છે, તો આ તારમાં પ્રેરિત EMFનું મૂલ્ય, તાર ગતિ કરે એટલે પહેલું પ્રેરિત EMFનું મૂલ્ય સૂત્ર શું થશે ભાઈ? BVL, બીની જગ્યાએ એનો સમક્ષિતિજ ઘટક ચુંબકીય ક્ષેત્રનો HE, V×L વેગ આપી દીધો છે. સળિયાની લંબાઈ આપણને આપી 10 સેન્ટીમીટર, કેટલું કીધું છે 10 મીટર, આની લંબાઈ 10 મીટર આપી છે. તો પ્રેરિત EMF V ઇક્વલ ટુ ચુંબકીય ક્ષેત્ર 0.3×10⁻⁴, વેગ છે 5, લંબાઈ છે 10 મીટર, E બરાબર 50, 5×3×15 એટલે 50/15 કેટલા થશે? 50 એને 5×3×15 એને ગુણ્યા 10⁻⁴, એટલું EMF પ્રેરિત થયું, એ 15 આવશે, બરાબર. 15×10⁻⁴ જેટલું પ્રેરિત EMF ઉત્પન્ન થાય. પછી બીજું શું કીધું છે? આ EMFની દિશા શું હશે? ચાલો, સળિયો ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરે છે, રાઈટ? લંબરૂપે ગતિ કરતો એમાં એમાં રહેલા વાહક કણો જે વિદ્યુત ભારો છે એની ઉપર શું લાગશે? બળ લાગશે. વાહક વિદ્યુત ભારો ઉપર બળ લાગશે એટલે એ ગતિ કરી અને ક્યાં જશે? સળિયાની એક બાજુ જમા થશે. એટલે આપણે જોઈ ગયા હતા કે ચુંબકીય ક્ષેત્ર આમ હોય, ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, આપણે વિચારીએ પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક આમ છે અને સળિયો આમ પડે છે, રાઈટ? તો સળિયો ગતિ કરે છે, એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે વિવેગથી ગતિ કરી રહ્યો છે, નીચે પડે છે, બરાબર. એટલે ચુંબકીય ક્ષેત્રનો મતલબ એવો થયો કે આમ છે, ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે અને આને લંબરૂપે ગતિ કરે છે, રાઈટ? તો અહીંયા લંબરૂપે સળિયો આમ ગતિ કરતો હોય તો આ સળિયો આમ ગતિ કરતો હતો, આપણે જોયું હતું. તો આમ ગતિ કરે તો આની અંદર EMF જે છે એ પ્રેરિત થતું હતું ને EMFની દિશા આપણને મળતી હતી. અહીંયા સળિયો ગતિ કરે ત્યારે EMF E બરાબર BVL જેટલું હતું. તો અહીંયા એક જગ્યાએ માનો કે ઋણ વીજભાર જમા થયો હતો, અહીંયા ધન વીજભાર જમા થયો હતો. એટલે જ્યારે આવું હોય ત્યારે આ ધન છેડા તરીકે વર્તે, આ ઋણ છેડા તરીકે વર્તે, એટલે આમાંથી પ્રવાહ પસાર થઈને આમ ગયો, આમ ગયો એટલે આ પ્રવાહની દિશા આમ થઈ, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર જ્યારે અંદરની તરફ હોય, બરાબર, સમજો, અને સળિયો જ્યારે એ આ દિશામાં ગતિ કરતો હોય તો પ્રવાહની દિશા જે છે એની દિશામાં જ મળી. હવે માનો કે આ સળિયો આમ ગતિ કરતો હોય તો V જેટલા વેગથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે આમ, તો અહીંયા તમે જોવા જાઓ તો અહીંયા ફ્લક્સમાં જે છે એવું થયો, ઘટાડો થયો. ફ્લક્સમાં ઘટાડો થયો એટલે લેન્ઝના નિયમ મુજબ એની દિશા આપણે શોધવાની રહીએ હોય એની વિરુદ્ધ દિશામાં મળે. તો અહીંયા આપણે જો પ્રેરિત EMFની દિશા જોઈએ કે જેથી ગતિનો વિરોધ કરે, તો EMFની દિશા પૂર્વથી પશ્ચિમ દિશામાં સીધો તાર છે, તો EMFની દિશા આપણે જે હોય એની વિરુદ્ધ દિશામાં, એટલે EMFની દિશા આપણને મળશે પશ્ચિમથી પૂર્વ,
લેન્ઝના નિયમ મુજબ આ જે ચુંબકીય ક્ષેત્રમાં પડે છે છમસીતીથી, છમસીતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ પૂર્વથી પશ્ચિમ છે, એટલે અહીંયા ક્યાં મળશે? પશ્ચિમથી પૂર્વ તરફ મળે. તો માનો કે આ જે છે એ નોર્થ છે, આ ઈસ્ટ છે ને આ વેસ્ટ છે. તો પશ્ચિમથી પૂર્વ તરફ મળ્યું એટલે આ પશ્ચિમ ધન છેડો બહેનો, આ કયો બહેનો? ઋણ છેડો. તો પશ્ચિમથી પૂર્વ તરફ ચુંબક એમની દિશા મળી. હવે આપણને ત્રીજું કીધું છે આ તારનો કયો છેડો ઊંચા વિસ્થિતિમાં ને હોય તો ઓબ્વિયસલી આ હશે. તેથી અહીં પશ્ચિમ તરફનો છેડો છેડો ઊંચા વિસ્થિતિ ઊંચા સ્થિતિમાં ને હશે. એટલે આ તમને સમજવા માટે કીધું છે, રાઈટ? ચાલો આ લખી લ્યો, પછી આપણે હજી એક દાખલો જે છે એનો ગણીએ. ચાલો સ્વાધ્યાયનો દાખલો છે. 6.10 જેટ વિમાન 1800 કિલોમીટર પર અવરની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે. વેગ ઓફ જેટ 1800 કિલોમીટર પર અવર, એટલે 1800 કિલોમીટર આપણને ખબર છે 18 એ 5 થાય તો 1800 એ કેટલું થશે? ઓકે ચાલો આમ ગણતરી કરી નાખો ને 1800 એને ગુણ્યા 1000 એના છેદમાં આગળ ત્રિરાશિ મૂકો આપણે, એટલે 11માં શીખવાડી દીધી એમ. 36 × 5 = 180 કેટલું થયું? 500 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. કારણ કે 18 એ 5 આવે તો 1800 એ કેટલું, બરાબર? તો એ આવશે 500 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આ જેટ ગતિ કરી રહ્યું છે. એ સ્થાને પૃથ્વીના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય, પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક એચીનું મૂલ્ય આપણને આપ્યું છે 5 × 10⁻⁴ ટેસ્લા. ડીપ એંગલ આપ્યો બાળકો, ડીપ એંગલ એટલે આ ડિક્લિનેશન નહીં, બરાબર. 30 જો પાંખોના છેડા વચ્ચેનું અંતર આપણને એ લઈ આપી દીધું, જેટની પાંખોની છેડા વચ્ચેનું અંતર 25 મીટર હોય તો એમની વચ્ચે ઉત્પન્ન થયેલો વોલ્ટેજ તફાવત આપણે EMF મેળવવાનું છે. પશ્ચિમ તરફ જો પ્લેન ગતિ કરે છે એટલે પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક લ્યો ને તો સમક્ષિતિજ ઘટકને તો સમાંતર થયું, તો આપણે પ્રેરિત EMF ઉત્પન્ન કરવા માટે એ જે લંબાઈ વિચારી ચુંબકીય ક્ષેત્રને લંબ હોવી જોઈએ. તેથી અહીં ચુંબકીય ક્ષેત્રનો વર્ટિકલ ઘટક આવશે. કયો આવશે? ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક. તો ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક કયો આવશે ભાઈ? તો કે JD, એટલે એ આપણે લખીએ તો JD ઇઝ ઇક્વલ ટુ B sin I. તો આપણને ચુંબકીય ક્ષેત્રનો વર્ટિકલ ઘટક મળી ગયો 5 × 10⁻⁴, એને ગુણ્યા ઇન્ક્લિનેશન છે 30 એટલે 1/2. તો JD ત્યાં વર્ટિકલ ઘટકનું મૂલ્ય આપણને મળ્યું 2.5 એને ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. હવે આનું ઉત્પન્ન થતું EMF શોધી લ્યો તો E બરાબર BVL, બીની જગ્યાએ વર્ટિકલ ઘટક VL, તો EMF E ઇઝ ઇક્વલ ટુ 2.5 × 10⁻⁴, વેગ આપ્યો છે 500, લંબાઈ આપી છે 25. ચાલો આનું સાદુરૂપ આપી દો, કેટલું આવશે? 500 × 25 એટલે 25 × 5 = 12, 500 ને 2.5 24500 અને 625 એટલે 31.25 કેટલું આવશે? એને ગુણ્યા 10⁻⁴. ચાલો એટલે આ કેટલું મળ્યું આપણને? ગણતરીમાં કંઈ ભૂલ નથી થાય ને, 25 × 5 = 125, 12 × 500 × 2.5 એટલે 31,250 થાય. એટલે આ કેટલું આવ્યું? 3.125 વોલ્ટ. EMF કેટલું મળ્યું? ઓકે બાળકો, ચાલો તો અહીંયા આપણે વધારાના દાખલા સિવાયનો છેલ્લો દાખલો, બાકીના જે છે એ અમુક થિયરી જે આપણે બાકી છે એના બેઝ ઉપર ડિપેન્ડ છે. તો ઇઝી દાખલા છે, હવે વધારાના દાખલા એ ગણવાનો પ્રયત્ન કરજો તમે, બરાબર છે? એ આ કોન્સેપ્ટ ઉપર જ છે બધાય. ઓકે ચાલો હવે આ જે છે એ તમે દાખલો લખી લ્યો, પછી આપણે થોડીક ચર્ચા કરીએ અને લેક્ચર પૂરો કરીએ. ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા આપણે આ જે દાખલા જે જોયા છે એ ગણવાનો પ્રયત્ન કરજો. હવે આપણે જે આ ટોપિક આજે એમને ચર્ચા કરીએ કે ખરેખર એડી કરંટ છે શું, બરાબર છે? એડી કરંટ એટલે એડી પ્રવાહને બીજો છે ને ઘૂમરી પ્રવાહ કહેવાય,
ઘૂમરી પ્રવાહ એટલે કેવો ભાઈ? તો કે એકદમ વમળયુક્ત હોય. આ એડી કરંટ એટલે, અત્યાર સુધી તમે જુઓ તો આપણે આ ચેપ્ટરની અંદર ચુંબકીય ક્ષેત્રમાં વાહકને ગતિ કરાવી, લૂપને ગતિ કરાવી. અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ નક્કર વાહક પદાર્થને ગતિ કરાવવાની, નક્કર વાહક પદાર્થ, નક્કર વાહક. આપણે સળિયાની ગતિ કરાવીને જોયું હતું કે ભાઈ એમ એ ઉત્પન્ન થાય બીવીએલ જેટલું, બરાબર. પણ અહીંયા એડી કરંટ ઉત્પન્ન થાય છે, અને એડી કરંટ કહેવાય કે ને એ સમજવા માટે આપણે શું કરવાનું છે? કોઈ નક્કર વાહક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવાની છે. સમજો કે આ એન ધ્રુવ છે અને આ એસ ધ્રુવ છે. અહીંથી ચુંબકીય ક્ષેત્ર આમ છે. આ ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ વાહક ઘન નક્કર વાહક ગતિ કરતો હોય તો એ વાહકમાં રહેલા વિદ્યુત ભારો પર, એટલે કે એમાં ઇલેક્ટ્રોન પર ચુંબકીય બળ લાગે. ઈ ક્યુ? તો કે ઈ વાહકમાં રહેલા વિદ્યુત ભારો પર ચુંબકીય બળ લાગે. ઈ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. તો આના કારણે સમજો કે આ એક વાહક છે, ચોરસ તકતી છે, આમાં આ વિદ્યુતભાર વાહકો હશે. સપોઝ આ એની ઉપર બળ લાગશે, એ ચુંબકીય બળને કારણે. આપણે વાત કઈ રીતે કે ઓલો સળિયો ગતિ કરતો હતો, એ સળિયા જે છે એક પ્રકારની બસ હતી, અને એમાં રહેલા વિદ્યુતભાર વાહકો એના પેસેન્જર હતા. એ પેસેન્જર બસની બહાર નહીં જઈ શકે, જશે તો ક્યાં જશે? જે બાજુ બસ જાય ત્યાં. એમાં વાહક ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે, નક્કર વાહક છે, તો એમાં રહેલા ઇલેક્ટ્રોન કે વિદ્યુતભાર વાહકો કે બહાર નહીં નીકળી જાય, શું થશે? તો સોરી, તો વિદ્યુતભાર વાહકો પર બળ લાગશે, એને કારણે વિદ્યુતભાર વાહકો ગતિ કરી અને એક પ્રવાહનો ગાળો રચશે. અને એ પ્રવાહનો ગાળો એવો પસંદ કરશે કે જ્યાં લઘુત્તમ અવરોધ હોય. આ પદાર્થનું બંધારણ હોય એમાં જ્યાં એને લઘુત્તમ અવરોધ હશે ને, એ માર્ગ પસંદ કરી અને પ્રવાહનો ગાળો રચશે. એટલે પ્રવાહ રચશે એટલે ગતિ કરશે, અને એ ગતિ કરશે ને ત્યારે જે પ્રવાહનું નિર્માણ થાય ને એને એડી પ્રવાહ કહેવાય. અને એ ઘૂમરી આકારના પ્રવાહો છે, એટલે એને કેવું નામ આપ્યું? ઘૂમરી પ્રવાહ. બાળકો, આનું સૌ પ્રથમ અવલોકન ફૂકો નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. ફૂકો, ઓલું રિતિક રોશનવાળું પિક્ચર છે ને, એમાં ફૂગો હતો, કોણ હતો, ભાગી ગયો હતો એ સુપર 30, એમ અહીંયા ફૂકો. એટલે આને ફૂકો પ્રવાહ પણ કહે છે. તો એટલું સમજાણું. તો એડી પ્રવાહ જે છે એનું કામ ઘર્ષણ જેવું છે, આપણને ફાયદો એ કરે છે અને અમુક જગ્યાએ નુકસાની કરે છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર કામ કરતા જેટલા ઉપકરણો છે ને, એમાં બધે એડી પ્રવાહ હશે. કારણ કે ત્યાં બધી આપણે વાહક જ વાપરવાના છીએ, નક્કર વાહક જ હશે. તો એની અંદર એ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે. ગમે ત્યાં વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર કામ કરતું હોય તો આપણને ખબર જ છે કે પ્રવાહ હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર હોય તેમાં પ્રવાહ ઉત્પન્ન કરી શકાય. તો આ એડી પ્રવાહ જે છે આપણે જોશું નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે ડીપમાં, કે બે ચુંબકીય ધ્રુવો વચ્ચે એક ચુંબકીય ક્ષેત્રમાં તકતીને ગતિ કરાવો છો તો તકતી જે છે એ ધીમે ધીમે અટકી જાય. જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા, યાદ કરો, અવમંદિત દોલનો. એમ અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ આવશે કે એ વાહક જે ગતિ કરતો કરતો અટકી શું કામ જાય? તો કે એડી પ્રવાહનો મોટો ગાળો રચાય. એમનું ડોમેન મોટું બંધારણ કેમ બનતું હતું? એ વિદ્યુત પ્રવાહનો મોટો ગાળો બંધાય. મોટો ગાળો બને એટલે શું થશે? એની અસર વધારે થશે. તો ધીમે ધીમે શું થઈ જાય? તકતી કે કોઈ પણ વાહક ગતિ કરતો કરતો અટકી જાય, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એડી પ્રવાહો, એડી પ્રવાહના સરસ મજાના ઉપયોગો છે એના વિશે ચર્ચા કરશું. અને પછી બાળકો આપણે ત્રણ ટોપિક રહ્યા આવે, આત્મપ્રેરણ, અન્યોન્ય પ્રેરણ અને એસી જનરેટર. તો થોડીક તૈયારી કરજો. હજી આ આપણો લગભગ 7મો લેક્ચર છે, 5 લેક્ચરમાં કે 4 લેક્ચરમાં પાઠ પૂરો થઈ જશે. ઓકે, તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ચાલો, બેસ્ટ ઓફ લક.